સુરતમાં ભારત સરકારના ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ફિટનેસ પ્રતિ લોકોને જાગૃતિ આપવા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોએ રેલી યોજી જાગૃતિ આપી હતી. માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રીશ્રીના ગયા વર્ષે આદેશથી દિવ્યાંગ બાળકોએ ફિટ રહો હિટ રહો ખૂબ ધામધૂમથી મનાવ્યું. આજે ફરી પરિપત્ર આવ્યો છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ આવ્યો છે. આજે અમારે ત્યાં દિવ્યાંગ બાળકો 400થી વધુ દિવ્યાંગ બાળકો સ્કૂલ અને કોલેજમાં ભણી રહ્યા છે. માન્ય વડાપ્રધાનની ઈચ્છા છે કે આ દેશમાં લોકો ખૂબ સુખી રહે, લોકો જમીને આરામ કરતા હોય છે પણ પોતે ખૂબ આગળ આવવું હોય તો એમને હિટ કરવું પડશે તો ફિટ થઈ જશે. એના માટે એમને ખૂબ દોડવું પડશે, એમને ખૂબ પરિશ્રમ કરવો પડશે તો શરીર સુડોળ બનશે. શરીર જેનું સારું છે તે બધા જ કાર્યોમાં સફળ થાય છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આશીર્વાદથી આ ચાલતી વિકલાંગ બાળકોની સ્કૂલમાં આજે અમારા ટ્રસ્ટી શ્રી રચનાબેન, પ્રિન્સિપાલ શ્રી દિવ્યાબેન આ 400 બાળકોનો આ કાર્યક્રમ યોજી સફળતા મેળવી છે એ બદલ હું એઓને અભિનંદન આપું છું અને સમાજના દરેક લોકોને પ્રેરણા મળશે એવો આ કાર્યક્રમ રાખવા બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને હાર્દિક શુભેચ્છા આપીએ કે સર્વ લોકો નિરામય રીતે જિંદગી જીવે એવી હાર્દિક શુભેચ્છા છો. જય હિન્દ, જય ભારત માતા. હું દિવ્યાબેન વી કોસંબિયા, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આચાર્ય તરીકે છું અને આજે 22 વર્ષથી આ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ફિટ ઇન્ડિયાના કાર્યક્રમમાં અમે પણ દિવ્યાંગ બાળકોની શાળાના દિવ્યાંગ બાળકો ભાગ લઈ રહ્યા છે. તેઓ પણ આ જ સંદેશો આપે છે કે ભલે અમારા શરીર પર અમુક અંગો નથી પણ બાકીના અંગો તો છે ને, એને અમે ફિટ રાખી અને માઇન્ડથી ફિટ રાખી અને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનીશું અને અન્યને પણ અમે એ જ સંદેશો પાઠવવા માંગીએ છીએ. મારું નામ પ્રજાપતિ રમેશભાઈ એન,
મદદરૂપ શિક્ષક, દિવ્યાંગ બાળકોની માધ્યમિક શાળા તથા દિવ્યાંગ બાળકોની પ્રાથમિક શાળામાં ઊંચા જાતિઓ તરીકે સેવા લીધા. માનનીય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્વિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો જે સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે દરેક શાળાઓને જે સૂચના આપી છે, એ સૂચના મુજબ અમારા આ દિવ્યાંગ બાળકો દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે. જેના લીધે જો બાળકો આ રીતે કસરતમાં યોગ્ય રીતે ભાગ લેશે તો તેમના અંગો પણ વ્યવસ્થિત રીતે કાર્યકર્તા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે કે દરેક નાગરિક આમાં જોડાય અને આપણા રાજ્યમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જે ખેલ મહાકુંભ યોજાય છે એમાં ભાગ લઈ પોતાની સિદ્ધિ હાંસલ કરે, તે સિદ્ધ કરે એવી અભ્યાસના. ફિટ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા. મારું નામ રાઠવા સ્નેહનારાયણભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં અભ્યાસ કરું છું. આજે નરેન્દ્ર મોદી દ્વારા આ ફિટ રહો હિટ રહો કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું છે, તો અમારા દિવ્યાંગ બાળકો દ્વારા પણ તેનો અમલ કરવામાં આવે છે અને અમે પણ તેની રેલી કાઢી છે અને અમે પણ એ કાર્ય કરી રહ્યા છીએ. મારું નામ ચિનમવાર પૂર્વા છે. હું ધોરણ 10માં ભણું છું અને હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં હું અભ્યાસ કરું છું. અહીંયા નરેન્દ્ર મોદી ને ફિટ ફેટ અને હિત રહો એના આયોજન કરવામાં આવ્યો છે. અહીંયા અમે દિવ્યાંગ બાળકો પણ અહીંયા રેલી કાઢી છે અને હું પણ અને અમે પણ છે તો અહીંયા સંગઠિત છીએ. થેન્ક યુ.